વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ. હવે આપણે અચલ આધાર અને પરંપરિત આધારની રીતમાં ચોથો સમ જોઈએ. પ્રશ્ન આ રીતે છે, 1.1 નો પહેલો સમ 15મા પેજ ઉપર. એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી પહેલું, અચલ આધારની રીતે એટલે કે આધાર વર્ષ આપણે લેવાનું છે 2008. બીજું, પરંપરિત આધારની રીતે. અને ત્રીજો પ્રશ્ન છે, વર્ષ 2011 થી 2013ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધારે વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારે સૂચકાંક શોધો. તો એક દાખલામાં ત્રણ રીત આપણને પૂછેલી છે. રકમ આ રીતે છે, વર્ષ 2008 થી 2015, અને વેતન આ રીતે આપણને રૂપિયામાં આપેલું છે. ચલો તો હવે આપણે ગણતરી કરીએ. તો સૌ પ્રથમ આપણે વર્ષ લખી લઈશું, 2008 થી 2015. ત્યારબાદ દૈનિક સરેરાશ વેતન રૂપિયામાં આપેલું છે એ રીતે લખી લઈએ. ત્રણ રીત પૂછી છે આપણને, ત્રણેય કોષ્ટક આપણે ત્રણેય રીતના કોષ્ટક સાથે બનાવશું. અલગ અલગ બનાવો તો પણ વાંધો નહીં, પણ એમાં તમારે થોડુંક વર્ક વધી જશે. તો પહેલી છે અચલ આધારની રીત, એમાં આધાર વર્ષ 2008 એટલે કે 275 રૂપિયાને આપણે લેવાનું છે. અને સૂત્ર શું છે, P1ના છેદમાં P0 ગુણ્યા 100. એટલે આ બધા નંબરને આપણે કોના વડે ભાગવાના છે, 275 વડે. અને બીજું, આધાર વર્ષનો સૂચકાંક એટલે કે 2008નો સૂચકાંક કેટલો હોવો જોઈએ, 100 હોવો જોઈએ. બરાબર, ચાલો તો ગણતરી કરીએ. તો પહેલા વર્ષ માટે 100, હવે બીજા વર્ષ માટે 284ના છેદમાં 275 ગુણ્યા 100 એટલે 103.27. ત્રીજા વર્ષ માટે 289 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે 105.09. ત્યારબાદ 106.55. પછી એવી રીતે તમે દરેકને 275 વડે ભાગશો એટલે આ રીતે જવાબ મળશે, 108, 113.82, 119.27 અને 125.45. ચાલો હવે નંબર 2, પરંપરિત આધારની રીત. તો એના સૂચકાંકનું સૂત્ર શું છે, ચાલુ વર્ષનું દૈનિક વેતન છેદમાં અગાઉના વર્ષનું સરેરાશ દૈનિક વેતન ગુણ્યા 100. એટલે જે વર્ષ માટે ગણતરી કરશું તેને અગાઉના વર્ષના વેતન વડે આપણે ભાગી નાખશું. તો પહેલા વર્ષ માટે તો આપણને અગાઉનું વર્ષનું વેતન કેટલું છે એ ખબર જ નથી, 2007નું, એટલે કેટલા મૂકી દેવાના, 100. બીજા વર્ષ માટે આ સેમ રહેશે, 284 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે 103.27. અને ત્રીજા માટે શું આવશે, 289 ભાગ્યા 284 ગુણ્યા 100 એટલે 101.76. 2011 માટે આપણે ગણતરી કરીએ તો 293 ભાગ્યા 289 ગુણ્યા 100 એટલે 101.38. 2012 માટે ગણતરી કરો તો 297 ભાગ્યા અગાઉનું વર્ષ 293 ગુણ્યા 100 બરાબર 101.37. આવી રીતે બાકીના વર્ષનું મેળવો તો 105.39, 104.79 અને 105.18. હવે આપણે ત્રીજી રીતે દાખલો ગણવાનો છે, નંબર 3, સરેરાશ વેતનને આધારે સૂચકાંક. તો સૌ પ્રથમ તો આપણે છેદમાં શું મૂકવાનું છે, તો કે 3 વર્ષની સરેરાશ મૂકવાની છે, 2011 થી 2013 એટલે કે 11 + 12 + 13નું સરેરાશ વેતન. જો અહીંયા 11નું 293, 12નું 297 અને 13નું 313, અને સરેરાશ લેવાની છે એટલે 3નો સરવાળો ભાગ્યા 3 એટલે 903 ભાગ્યા 3 કરો તો 301 આવશે. અને સૂત્ર તો આપણું જે છે, ચાલુ વર્ષની કિંમત છેદમાં આવે આ સરેરાશ કિંમત ગુણ્યા 100. એટલે દરેકના છેદમાં આ રકમ આપણી છે તેના દરેકના છેદમાં કેટલા મૂકવાના છે, 301.
ચલો તો 275 ભાગ્યા 301 × 100 એટલે 91.36, 2009 માટે 284 ભાગ્યા 301 × 100 94.35, 2010 માટે ગણતરી કરીએ તો 289 ભાગ્યા 301 × 100 96.01. આવી રીતે દરેક વર્ષના વેતનને 301 વડે ભાગવાનું છે તો આપણને જવાબ મળશે 97.34, 98.67, 103.99, 108.97 અને 114.62.